નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 5 જૂન 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 5 જૂન 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ મૌસમ વિભાગે કયા ચક્રવાતી વાવાઝોડાને મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે અથડાવવાની ચેતવણી આપી? તો તે છે વાવાઝોડું ચક્રવાતી નિસર્ગ. ગુજરાત રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાની બેઠકો 182, સ્થાપના વર્ષ છે 1 મે 1960. મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 2. હાલમાં જ કયા રાજ્યે 2 જૂનના રોજ પોતાનો સ્થાપના દિવસ ઉજવ્યો? તો તે રાજ્ય છે તેલંગાણા. તેલંગાણા રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, રાજ્યપાલ તમિલી સાઈ સૌંદરરાજન, વિધાનસભાની બેઠકો 119, લોકસભાની બેઠકો 17, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 2 જૂન 2014. પ્રશ્ન 3. હાલમાં જ કેન્દ્ર સરકારે જળ જીવન મિશન હેઠળ કયા રાજ્યને 1832 કરોડ રૂપિયા આવંટિત કર્યા? તો તે રાજ્ય છે બિહાર. બિહાર રાજધાની પટના, મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજ્યપાલ ફાગુ ચૌહાણ, વિધાનસભાની બેઠકો 243, લોકસભાની બેઠકો 40, રાજ્યસભાની બેઠકો 16 ને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1912. પ્રશ્ન 4. હાલમાં જ કોણે દિલ્હી બીજેપીના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા? તો તે નિયુક્ત કરવામાં આવે છે આદેશ કુમાર ગુપ્તા. દિલ્હી રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7 અને રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન 5. હાલમાં જ કેન્દ્ર સરકારે કયા રાજ્યને જળ જીવન મિશન હેઠળ 175 કરોડ રૂપિયા આવંટિત કર્યા? તો તે રાજ્ય છે મેઘાલય. મેઘાલય રાજધાની શિલોંગ, મુખ્યમંત્રી કોનરોડ સંગમા, રાજ્યપાલ આર્યન રવિ, વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1 અને સ્થાપના વર્ષ છે 21 જાન્યુઆરી 1972. પ્રશ્ન 6. હાલમાં જ ખેલો ઇન્ડિયા ઈ પાઠશાળા કાર્યક્રમનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે કિરણ રિજિજુ. કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી કિરણ રિજિજુ. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 7. હાલમાં જ કયા રાજ્યની સરકારે લીકર પર વધારાનો શુલ્ક લગાડવાની જાહેરાત કરી? તો તે છે પંજાબ રાજ્ય સરકાર. પંજાબ રાજધાની ચંડીગઢ, મુખ્યમંત્રી અમરિંદરસિંહ, રાજ્યપાલ વીપીસિંહ બદનોર, વિધાનસભાની બેઠકો 117, લોકસભાની બેઠકો 13, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1966. પ્રશ્ન 8. હાલમાં જ કોણે ચેમ્પિયન્સ પોર્ટલનો શુભારંભ કર્યો? તો આ પોર્ટલનો શુભારંભ કર્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. ભારત
પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો. પ્રશ્ન 9. હાલમાં જ રેલવે COVID-19ના દર્દીઓ માટે કયા શહેરમાં પ્રથમ આઇસોલેશન કોચ તૈયાર કર્યો? તો તે શહેર છે દિલ્હી. દિલ્હી રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7 અને રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન 10. હાલમાં જ કઈ ફાઇલ ટ્રાન્સફર કંપનીને દૂરસંચાર વિભાગે પ્રતિબંધિત કરી? તો તે ફાઇલ ટ્રાન્સફર કંપની છે વી ટ્રાન્સફર. પ્રશ્ન 11. હાલમાં જ સ્ટીલ મંત્રાલયના નવા સચિવ કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રદીપ કુમાર ત્રિપાઠી. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો. પ્રશ્ન 12. હાલમાં ચૂંટણી પંચે રાજ્યસભાની 24 સીટો માટે કઈ તારીખે મતદાન કરવાનો નિર્ણય કર્યો? તો રાજ્યસભા ચૂંટણી 24 જે સીટો છે તેના માટે 19 જૂન તારીખ નક્કી કરવામાં આવી છે. પ્રશ્ન 13. હાલમાં જ લાઈફ સેવિંગ ટેકનિક સમાન પહોંચ સુનિશ્ચિત કરવા માટે કોણે CTAP લોન્ચ કરી? તો તે લોન્ચ કરી છે WHOએ. WHO પૂરું નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના 7 એપ્રિલ 1948, મુખ્ય મથક જિનીવામાં છે અને મહાનિર્દેશક છે ટેડ્રોસ એધાનોમ. પ્રશ્ન 14. હાલમાં જ અશ્વિની ભાટિયાને કઈ બેંકના નવા MD નિયુક્ત કરવામાં આવ્યા? તો તેઓને નિયુક્ત કરવામાં આવી છે SBI બેંકના. SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. સ્થાપના 1 જુલાઈ 1955, મુખ્ય મથક મુંબઈમાં છે અને અધ્યક્ષ છે રજનીશ કુમાર. પ્રશ્ન 15. હાલમાં જ IIFCLના નવા MD કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો નિયુક્ત કરવામાં આવ્યા છે PR જયશંકર. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.